गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण सात विषय गणित प्रकरण चार सादा समीकरणों। अगाउ आपणे स्वाध्याय 4.2 समझ मेळवी गया, तेमां आपणे पगला वडे समीकरणों उकेल मेळव्यो बराबर। हवे तमारे आ बाबत ध्यान में राखवानी छे, फरी पाछू एक वखत याद करी लईए कि जो सरवाळो होय तो बादबाकी करवी, बादबाकी होय तो सरवाळो करवो, गुणाकार होय तो भागाकार करवो अने भागाकार होय तो गुणाकार करवो। क्यारे पण के चल आपेली संख्याने तमे डाबी बाजूथी जमणी बाजू अथवा जमणी बाजूथी डाबी बाजू लई जईए त्यारे आज बाबतनो उपयोग करीने आपणे स्वाध्याय 4.3 समझ मेळववानी छे। तो स्वाध्याय 4.3 प्रश्न नंबर पहलो, नीचेना समीकरण उकेलो। पहलू आप्यु छे 2y + 5/2 = 37/2। हवे सरवाळो बादबाकी आवे अने छेद होय तो आपणे धोरण 6 માં શીખી ગયા તે પ્રમાણે શોધવું શું પડે? લસાઅ। પરંતુ કોનો લસાઅ શોધવો? તો કે છેદનો। તો જુઓ આના છેદમાં કાંઈ નથી એટલે શું મૂકીશું? 1। લસાઅ તો કોનો કોનો? 2 અને 2 નો લસાઅ જો શોધીએ તો 2 જ મળે। હવે 1 નો ઘડિયો બોલીને 2 લાવો તો 2 એકા 2 એટલે અહીં 2 ઘટશે। 2 નો ઘડિયો બોલીને 2 લાવો તો 2 એકા 2 એટલે અહીં 1 ઘટશે અને 2 નો ઘડિયો બોલીને 2 લાવો 2 એકા 2 એટલે 1 ઘટશે। જે નીચે લખીએ છીએ એ સંખ્યાનો ઉપરની સંખ્યા સાથે શું કરવો પડે? ગુણાકાર। તો 2 નો 2 સાથે ગુણાકાર, 2 દુ 4y વત્તા 5 નો 1 સાથે ગુણાકાર, 5 એકા 5 બરાબર 37 નો 1 સાથે ગુણાકાર 37 બરાબર। હવે ધ્યાનમાં રાખવાની બાબત આ છે કે જ્યારે બરાબર હોય અને બંને તરફનો જો છેદનો લસાઅ લઈ લેવામાં આવે તો છેદમાં લસાવાળી સંખ્યા લખવાની જરૂર પડતી નથી, એટલે કે અહીં આપણે છેદમાં જે લસાઅ આવે છે તે લખીશું નહીં। ચાલો હવે અગાઉ શીખી ગયા તે પ્રમાણે આપણે વાયનો ઉકેલ શોધવો છે તો પહેલાં કોને કાઢી નાખવા પડે? 5। 5 અહીં પ્લસ છે તો પહેલાં પગલામાં આપણે શું કરતા હતા? પ્લસ હોય તો માઇનસ કરીને ઉમેરતા હતા, હવે શું કરવાનું છે? ડાબી બાજુથી કઈ બાજુ લઈ જવાનું? જમણી બાજુ। એટલે આ રીતે લખાશે કે 4y = 37 પ્લસ 5 છે આ તરફ જશે એટલે કેવા થઈ જશે? માઇનસ, એટલે જમણી બાજુ 5 લઈ જતા। માટે 4y = 37 માંથી 5 શું કરવાના? બાદ। તો 37 માંથી 5 બાદ કરીએ એટલે બચશે 32। હવે શોધવાનો છે આપણે વાય, એના માટે કઈ સંખ્યાને કાઢી નાખવી પડે? 4। તો 4નો વાય સાથે ગુણાકાર છે, પેલી બાજુ લઈ જઈશું તો શું થશે? ભાગાકાર બરાબર, ભાગાકાર લઈ જઈ કરીશું એટલે લખાશે 4y = 32/4। શું કર્યું? તો કે 4ને જમણી બાજુ છેદમાં લઈ જતા માટે વાય બરાબર હવે શું લખાશે? તો જુઓ 8 × 4 = 32 એટલે વાયનો ઉકેલ મળી ગયો આપણને કેટલો? 8। અથવા તમે એમ પણ કરી શકો છો, અહીં 4 વડે બંનેનો ભાગાકાર પણ કરી શકો છો। હવે 5t + 28 = 18 આપણે કિંમત શોધવાની છે ટીની। તો પહેલાં પ્લસ 28 છે તેને પેલી બાજુ લઈ જવા પડે, એટલે કેવા કરવા પડે? પ્લસ છે તો માઇનસ બરાબર, માટે અને લખવું હોય તો શું લખાશે? 5t = 10 - 28 28 જમણી બાજુ લઈ જતા, ચાલો માટે હવે શું લખાશે? તો કે 5t = 10 અને 28ના ચિહ્ન અલગ અલગ છે એટલે શું કરવું પડે? બાદબાકી। તો બાદબાકી કરો તો 28માંથી 10 બાદ કરો એટલે 18 મળે, પણ મોટી સંખ્યાનું ચિહ્ન જવાબ સાથે એટલે માઇનસ આવશે। હવે આપણે ટી શોધવાના છે તો 5નો અને ટીનો ગુણાકાર છે એટલે આપણે શું કરવો પડશે? ભાગાકાર, અને ભાગાકારમાં સંખ્યાને ક્યાં લઈ જવી પડે? છેદમાં, માટે શું લખાશે? t - 18/5 તો શું લખાશે?
જમણી બાજુ પાંચ વડે શું કરતા ભાગતા માટે ટીનો ઉકેલ મળી ગયો ભાગ ચાલતો નથી એટલે 18 ના છેદમાં 5 જ મળશે હવે જુઓ એના છેદમાં 5 વત્તા 3 બરાબર 2 હવે છેદ આવે અને સરવાળો બાદ બાકી હોય એટલે શોધવો શું પડે છેદનો લસાઅ તો આના છેદમાં કાંઈ નથી એટલે 1 મૂકીશું આના છેદમાં પણ કંઈ નથી એટલે 1 મૂકીશું તો 5 1 અને 5 1નો લસાઅ કેટલો મળે 5 પાંચનો ઘડિયો બોલી 5 લાવો 5 1 5 1 એટલે 1 લખીશું 1નો ઘડિયો બોલી 5 લાવો તો અહીં લખવો પડશે 5 1નો ઘડિયો બોલી 5 લાવો એટલે અહીં લખવો પડશે 5 આ નીચે જે સંખ્યા લખીએ છીએ એનો ઉપરની સંખ્યા સાથે શું કરવાનો ગુણાકાર માટે શું લખાશે એ નો 1 સાથે ગુણાકાર એટલે એ 5નો 3 સાથે ગુણાકાર 5 4 15 બરાબર 5નો 2 સાથે ગુણાકાર 5 2 10 થઈ ગયું હવે આપણે કોની કિંમત શોધવાની હા બીજું ધ્યાન શું રાખવાનું છે કે બંને તરફનો લસાઅ લઈ લઈએ તો છેદ લખવાની જરૂર પડતી નથી માટે હવે આપણે એ શોધવો છે તો વત્તા 15 છે પેલી બાજુ લઈ જઈશું તો કેવો થશે ઓછા એટલે શું લખાશે 10 ઓછા 15 જમણી બાજુ લઈ જતા ચલો માટે એ બરાબર 10 અને 15ના ચિહ્ન જુઓ અલગ અલગ અને અલગ અલગ ચિહ્ન હોય તો શું કરવી પડે બાદબાકી તો 15માંથી 10 બાદ કરો એટલે 5 પણ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન મોટો 15 છે માઇનસ છે એટલે અહીં લખીશું માઇનસ એટલે એનો ઉકેલ મળી ગયો આપણને -5 હવે જુઓ દાખલા નંબર ડી ક્યુના છેદમાં 4 વત્તા 7 બરાબર 5 હવે છેદ છે લસાઅ શોધી લેવું તો પણ ચાલે અથવા +7 છે પેલી બાજુ લઈ જાઓ માઇનસ કરો તો એ પણ ચાલે આપણને જે રીતે આવડે ને તે રીતે આપણે દાખલો ગણી શકીએ બરાબર છે તો આ વખતે જોઈએ આપણે કે 7ને પેલી બાજુ લઈ જઈએ બરાબર માઇનસ કરીશું માટે અહીં લખાશે ક્યુના છેદમાં 4 બરાબર 5 ઓછા 7 7 જમણી બાજુ લઈ જતા માટે ક્યુના છેદમાં 4 બરાબર 5 અને 7ના ચિહ્ન અલગ અલગ છે એટલે શું કરવી પડશે બાદબાકી 5માંથી 7 બાદ કરો તો કે 2 પણ મોટીનું ચિહ્ન એટલે માઇનસ હવે ક્યુની કિંમત આપણે શોધવાની છે તો કોને કાઢી નાખવા પડે 4ને 4 છેદમાં છે એટલે કે ભાગાકાર છે તો પેલી બાજુ લઈ જાય તો શું થાય ગુણાકાર થાય માટે ક્યુ બરાબર -2 ગુણ્યા 4 4નો જમણી બાજુ ગુણાકાર કરતા માટે ચલો ક્યુ બરાબર શું લખાશે તો કે 2 અને 4નો ગુણાકાર 4 2 8 પણ એક જ વખત માઇનસનું ચિહ્ન છે એટલે જવાબ આવશે માઇનસ સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવાનું છે કે જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન ગુણાકારમાં 2 વખત માઇનસ આવે તો પ્લસ થાય 1 વખત માઇનસ હોય તો માઇનસ આવે અને બંને જો પ્લસ હોય તો પ્લસ જ આવે ઓકે ચાલો તો તે જ રીતે ઈ છે 5 દ્વિતીયાંશ x = -10 એક્સની કિંમત શોધવી છે તો 5 દ્વિતીયાંશને કાઢી નાખવા પડે 5 દ્વિતીયાંશનો એક્સ સાથે ગુણાકાર છે તો પેલી બાજુ લઈ જઈશું તો સંખ્યા ઉલટી થશે એટલે કે વ્યસ્ત ઉપરની સંખ્યા ક્યાં જશે નીચે અને નીચેની સંખ્યા ક્યાં આવશે ઉપર માટે હવે એક્સ બરાબર શું લખાશે તો કે -10 ગુણ્યા 2 ના છેદમાં 5 5ના છેદમાં 2ને જમણી બાજુ લઈ જતા જમણી બાજુ લઈ જઈ વ્યસ્ત કરતા ચાલો જુઓ ભાગ ચાલે છે 5 2 10 માટે એક્સ બરાબર ગુણાકાર કરીએ તો 2 2 4 પણ કેવા તો કે માઇનસ એટલે એક્સ બરાબર -4 હવે 5 દ્વિતીયાંશ x = 25 ના છેદમાં કેટલા 4 હવે એક્સની કિંમત શોધવી છે તો 5 દ્વિતીયાંશને પેલી બાજુ લઈ જવા પડે તો 5 અંશમાં છે તો ક્યાં જશે છેદમાં અને 2 છેદમાં છે તો ક્યાં જશે અંશમાં એટલે કે 5 દ્વિતીયાંશનો શું લખવો પડે વ્યસ્ત માટે x = 25 ના છેદમાં 4 ગુણ્યા શું લખાશે હવે 2 ના છેદમાં 5 તો આપણે શું કર્યું તો કે 5 દ્વિતીયાંશનો વ્યસ્ત જમણી બાજુ લઈ જતા
માટે ચલો ભાગ ચલાવીએ તો 5 પચામ 25 અને 2 દુ 4 માટે x ની કિંમત મળી ગઈ આપણને કેટલી તો અંશમાં મળ્યા 5 અને છેદમાં રહી ગયા 2 એટલે x નું મૂલ્ય મળ્યું 5 ના છેદમાં 2 હવે જુઓ 7m 19 ના છેદમાં 2 બરાબર 13 તો છેદ આવે ને સરવાળો બાદબાકી હોય એટલે શોધવું શું પડે આપણે લસા એટલે આપણે અહીં શોધીશું લસા તો છેદમાં 1 2 અને 1 નો લસા શોધીએ તો 2 મળે તો 1 નો ઘડિયો બોલી 2 લાવો તો 2 1 2 એટલે અહીં લખીશું 2 2 નો ઘડિયો બોલી 2 લાવો 2 1 2 એટલે અહીં લખીશું 1 1 નો ઘડિયો બોલી 2 લાવો તો અહીં લખીશું 2 નીચે જે લખીએ છીએ એ સંખ્યાનો ઉપર સાથે શું થશે ગુણાકાર તો 2 નો 7 સાથે ગુણાકાર 2 7 14 સાથે m 19 1 19 બરાબર 13 નો 2 સાથે ગુણાકાર 13 2 26 હવે આપણે શોધવાનો છે m તો પહેલા 14 કે પહેલા 19 કાઢી નાખવા પડે તો કે 19 એ પ્લસ છે જમણી બાજુ જશે તો માઇનસ થશે માટે 14 એમ બરાબર શું લખાશે 26 માઇનસ 19 તો 19 ને જમણી બાજુ લઈ જતા ચાલો માટે 14 એમ બરાબર શું લખાશે તો 26 માંથી 19 શું કરવાના છે બાદ તો 26 માંથી 19 બાદ કરો તો કેટલા રહેશે તો કે 7 પણ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન મોટો 26 છે પ્લસ ન લખીએ તો ચાલે હવે શું શોધવાનો છે આપણે એમ તો 14 અને એમનો ગુણાકાર છે પેલી બાજુ જશે તો શું થશે ભાગાકાર માટે એમ બરાબર લખાશે 7ના છેદમાં 14 તો જમણી બાજુ 14 વડે ભાગતા ચલો ભાગ ચાલશે 7 દુ 14 તો 2 ક્યાં રહી જાય છે છેદમાં એટલે ઉપર 1 અને છેદમાં 2 એટલે એમનું મૂલ્ય મળી જશે આપણને 1 ના છેદમાં 2 હવે જોઈએ આપણે એચ 6z વત્તા 10 બરાબર માઇનસ 2 તો ઝેડનું મૂલ્ય શોધવું છે તો પ્લસ 10 પેલી બાજુ લઈ જશું કેવા થઈ જશે માઇનસ માટે 6z બરાબર શું લખાશે માઇનસ 2 10 પેલી બાજુ જશે એટલે માઇનસ 10 માટે લખાશે શું કે 10 ને જમણી બાજુ લઈ જતા ચલો માટે 6z બરાબર શું લખાશે તો જુઓ 10 અને 12 10 અને 2 બંનેના ચિહ્ન સરખા છે અને સરખા ચિહ્ન હોય તો શું કરવો પડે સરવાળો એટલે 10માં 2 ઉમેરીશું તો 12 પણ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ હવે આપણે ઝેડ શોધવાનો છે તો કઈ સંખ્યા કાઢી નાખવી પડે 6 તો 6 નો ઝેડ સાથે ગુણાકાર છે પેલી બાજુ લઈ જશું તો ભાગાકાર બરાબર શું લખાશે એટલે માઇનસ 12 છેદમાં 6 જમણી બાજુને 6 વડે ભાગતા ચલો ભાગાકાર કરીશું તો 6 દુ 12 માટે ઝેડ બરાબર જવાબ મળ્યો કેટલો 2 પણ ચિહ્ન કયું છે માઇનસ એટલે ઝેડનો ઉકેલ મળ્યો માઇનસ 2 હવે i બરાબર 3l છેદમાં 2 બરાબર 2ના છેદમાં 3 શું શોધવાનો છે આપણે l તો 3 દ્વિતીયાંશ જે છે એને પેલી બાજુ લઈ જાય તો ઉલટા થાય વ્યસ્ત થાય એટલે કે 2 નીચેથી ક્યાં જશે ઉપર ને 3 ઉપરથી ક્યાં જશે નીચે માટે l બરાબર લખવું હોય તો શું લખાય કે 2ના છેદમાં 3 ગુણ્યા આનો વ્યસ્ત લખીશું તો 2 ઉપર આવશે ને 3 ક્યાં જશે છેદમાં તો 3 દ્વિતીયાંશનો વ્યસ્ત જમણી બાજુ લઈ જતા ચલો માટે એલ બરાબર જુઓ તો અહીં ભાગાકાર થતો નથી એટલે કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર તો 2 દુ 4 અને 43 9 એટલે એલનો ઉકેલ મળ્યો 4ના છેદમાં 9 હવે જે 2bના છેદમાં 3 માઇનસ 5 બરાબર 3 હવે જુઓ છેદ આવે છે અને સરવાળો બાદબાકી છે એટલે શું શોધવો પડે લસા તો આપણે બંનેના છેદમાં કાંઈ નથી એટલે 1 લખીશું હવે લસા શોધીએ તો અહીં ઘટે 1 અહીં ઘટશે 3 અને અહીં પણ ઘટશે 3 આ જે નીચે સંખ્યા લખીએ છીએ એનો ઉપરની સંખ્યા સાથે શું થશે ગુણાકાર તો ચલો ગુણાકાર કરો તો 2નો b સાથે ગુણાકાર એટલે કેટલા થશે 2b
माइनस त्रण नो पांच साथ गुणाकार त्रण पचे आम पंदर त्रण नो त्रण साथ गुणाकार त्रण टाली नौ बी शोधवो छे तो पहला कई संख्या ने काढ़ी नाखवी पड़े पंदर पंदर माइनस छे पेली बाजू जशे तो प्लस थशे एटले बे बी बराबर शू लखाशे नौ वत्ता पंदर तो पंदर जमणी बाजू लई जता बराबर हवे कितला रही गया बे बी बराबर नौ अने पंदर नचीने सरखा एटले सरवाळो करीशुं नौ मां पंदर उमेरो कितला मळशे चौबीस हवे बी शोधवो छे तो बेने काढी नाखवा पड़े तो बेनो गुणाकार छे तो पेली बाजू लई जईशुं एटले भागाकार थशे एटले बी बराबर शुं लखाशे चौबीसना छेदमां बे तो जमणी बाजूने कितला वडे भागता बे वडे जमणी बाजू बे वडे भागता જુઓ ભાગ ચાલશે તો બાર દુ ચોવીસ એટલે બીનું મૂલ્ય મળી ગયું બાર તો અહીં પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે પ્રશ્ન નંબર બે આપણે આગલા વિડીયોમાં જોઈશું